નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ ત્રણ નિયત સંબંધ જેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો બીજો દાખલો સમજશું આજનો આપણો વિડીયો નંબર ચાર એટલે કે લેક્ચર નંબર ચાર ફ્રેન્ડ્સ ટુ બી ઓનેસ્ટ એટલે કે હંમેશા પ્રમાણિક બનતા શીખો ફ્રેન્ડ્સ કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ ત્યારે તેમાં અપ્રમાણિકતા દાખવવી ના જોઈએ પણ પ્રમાણિકતાપૂર્વક કોઈ પણ કાર્ય પૂર્ણ કરવું જોઈએ ઓકે ફ્રેન્ડ્સ આપણે આગળ વધીશું હું ત્રણ પોઈન્ટ એકનો બીજો દાખલો અહીં વાંચી રહી છું કાર બનાવતી કંપનીના કારના એક મોડેલ માટે કાર વપરાશનો સમય અને કારનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચે મુજબ માહિતી મેળવવામાં આવી ફ્રેન્ડ્સ અહીં જુદી જુદી છ પ્રકારની કાર આપી છે અને એ કાર તમે કેટલો સમય વાપરો છો એટલે કે કાર વપરાશનો સમય વર્ષ કેટલા વર્ષ તમે વાપરો છો તે આપ્યું છે અને તેની સામે તમારો કારને ખર્વો કરવાનો ખર્ચ કેટલો છે ઇટ મીન્સ કે સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વર્ષનો મેન્ટેનન્સનો ખર્ચ તમારો કેટલો આવે છે તે હજાર રૂપિયામાં આપ્યું છે આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો જ્યારે કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન અને તેની ત્રુટી શોધો ફ્રેન્ડ સૌ પ્રથમ આપણે શોધવાનું છે વાયની એક્સ નિયત સંબંધ રેખા એટલે નિભાવ ખર્ચની કાર વપરાશના સમય પરની નિયત સંબંધ રેખા નંબર બે જ્યારે તમે આ કારને પાંચ વર્ષ વાપરો છો તો ત્યારે તેનો વાર્ષિક નિભાવ ખર્ચ અંદાજે કેટલો હશે તે તમારે શોધવાનું છે અને તેની ત્રુટી એટલે કે એરર ઈ શોધવાનો છે આપણે દાખલો આગળ ભણીએ છીએ ત્યારે આપણે સમજશું ઓકે ફ્રેન્ડ્સ સૌ પ્રથમ તો મેં એની દર્શાવ્યું છે ચલ એક્સ બરાબર કાર વપરાશનો સમય ચલ વાય બરાબર સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ હજાર રૂપિયામાં અને એન બરાબર છ છ કાર છે એટલે એન બરાબર છ ઓકે કાર એક્સ અને વાય એક્સ દર્શાવશું વાય દર્શાવશું સૌપ્રથમ ફ્રેન્ડ્સ આપણે એક્સ બાર અને વાય બાર શોધીશું તો એક્સનો સરવાળો સોળ આવશે અને વાયનો સરવાળો એકાવન આવશે તેના પરથી હું એક્સ બાર શોધીશ સિગ્મા એક્સ છેદમાં એન એટલે સોળના છેદમાં એન એટલે બે પોઈન્ટ સડસઠ અને વાય બાર મને મળશે એકાવનના છેદમાં છ એટલે આઠ પોઈન્ટ પાંચ ફ્રેન્ડ્સ એક્સ બાર અને વાય બાર પરથી હું એ નક્કી કરીશ કે મારે બી એટલે કે નિયત સંબંધાંક કયા સૂત્રની મદદથી શોધવું તો એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં છે જે રીતે આપણે પ્રકરણ બે સહસંબંધાંક શોધવા માટે જો એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય તો આપણે રીત નંબર બેનો વપરાશ કરતા હતા એ જ રીતે અહીં પણ રીત નંબર બેનો ઉપયોગ કરીને નિયત સંબંધાંક શોધશું તો નિયત સંબંધાંકનું સૂત્ર મારી પાસે છે બી બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સીગમાં એક્સ સીગમાં વાય છેદમાં એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ફ્રેન્ડ્સ હવે આપણે સૂત્ર નક્કી કરી દીધું એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં છે ચલ કિંમતો ખૂબ નાની છે તેથી આપણે સૂત્ર નંબર બેનો ઉપયોગ કરીશું તો સૂત્ર નંબર બેનો જો ઉપયોગ કરવો હોય તમારે તો તમારે ફક્ત બે જ કોલમ બનાવવાની રે નંબર એક એક્સ વાય અને નંબર બે એક્સનો વર્ક તો એક્સ વાય અને એક્સનો વર્ક આ બે કોલમ મેં અહીં બનાવી છે એક્સ વાય એટલે એક્સ ગુણ્યા વાય દસતાલી ત્રીસ પાંચ એક પાંચ બે ગુણ્યા આઠ સોળ બે સતામ ચૌદ પાંચ ગુણ્યા તેર પાસઠ ત્રણ ગુણ્યા આઠ ચોવીસ એક્સનો વર્ગ ત્રણ તાલી નવ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર બેનો વર્ગ ચાર પાંચનો વર્ગ પચીસ ત્રણનો વર્ગ નવ એક્સ વાયની કોલમનો સરવારો કરશું એને કહેવાય સીગમાં એક્સ વાય અને એક્સ સ્ક્વેરનો સારવારો કરશું એને કહેવાય સીગમાં એક્સ સ્ક્વેર ફ્રેન્ડ્સ આપણે સહ સંબંધાંક શોધતા હતા એટલે કે આર જ્યારે શોધતા હતા ત્યારે આપણે હજુ એક કોલમ અહીં બનાવતા હતા અને એનું નામ છે વાયનો વર્ક વાય સ્કવેરની કોલમ બનાવતા હતા રીત નંબર બે મુજબ જો આપણે સહસંબંધાંક શોધતા હતા ત્યારે પણ અહીં વાયનો વર્ગ બનશે નહીં એટલા માટે કારણ કે નિયત સંબંધાંકમાં સૂત્રમાં ક્યાંય તમને વાય વર્ગ દેખાતો નથી એટલે કે આપણને વાયના વર્ગની કોલમની જરૂર નથી આથી અહીં ફક્ત બે જ કોલમ વધારાની બનાવશું એક્સ વાય અને એક્સનો વર્ગ હવે ફ્રેન્ડ્સ મેં અહીં નિયત સંબંધાંકનું સૂત્ર લખી નાખ્યું છે આ સૂત્રની અંદર હવે આપણે કિંમતો મૂકશું એન છે મારી પાસે છ

ગુણ્યા એકસો ચોપન કરશો એટલે તમને પ્રાપ્ત થશે નવસો ચોવીસ માઇનસ સોળ ગુણ્યા એકાવન કરશો એટલે પ્રાપ્ત થશે ગુણ્યા બાવન ત્રણસો બાર માઇનસ નો વર્ગ સોળ નો વર્ગ બસો છપ્પન નવસો ચોવીસ માઇનસ આઠસો સોળ એકસો આઠ છેદમાં ત્રણસો બાર માઇનસ બસો છપ્પન એટલે મળશે છપ્પન તો મને બી કેટલો પ્રાપ્ત થશે બી પ્રાપ્ત થશે એક પોઈન્ટ ત્રાણું એકસો આઠ ભાગ્યા છપ્પન કરશું એટલે આપણને પ્રાપ્ત થશે એક પોઈન્ટ તાણું ઓકે આપણે નિયત સંબંધાંક બી શોધ્યો દાખલાનો ફર્સ્ટ સ્ટેપ ક્લિયર આપણો હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણો અંતઃખંડ એ તો એનું તમારું સૂત્ર જે છે તે જ છે એ બરાબર વાઈ બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર વાય બાર મારી પાસે છે આઠ પોઈન્ટ પાંચ માઇનસ બી છે એક પોઈન્ટ એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા બીજા કાઉન્ટમાં એક્સ બાર એક્સ બાર છે મારી પાસે બે આઠ પોઈન્ટ પાંચ માઇનસ એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા બે પોઈન્ટ સડસઠ એટલે પાંચ પોઈન્ટ પંદર આઠ પોઈન્ટ પાંચ માઇનસ પાંચ પોઈન્ટ પંદર એટલે ત્રણ પોઈન્ટ પાંત્રીસ આ મને પ્રાપ્ત થયો એ ફર્સ્ટ સ્ટેપ નિયત સંબંધાંક બી શોધ્યો સેકન્ડ સ્ટેપ અંતઃખંડ એ શોધ્યો હવે થર્ડ સ્ટેપ મારો છે એ છે નિયત સંબંધ રેખા અથવા તો નિયત સંબંધ રેખાનું સમીકરણ અથવા તો નિયત સંબંધ રેખાનું મોડેલ કંઈ પણ તમે કહી શકો છો એને કહેવાય વાયકેપ તો વાયકેપનું હું અહીંયા સૂત્ર લખું છું વાયકેફ બરાબર એ પ્લસ બી એક્સ એ મને પ્રાપ્ત થયો છે ત્રણ પોઈન્ટ પાંત્રીસ વત્તા બી મારી પાસે છે એક પોઈન્ટ તાણું અને એક્સ બેઠો રાખીશું આ છે મારો વાયકે આ બી આ છે એ અને આ છે વાયકેપ નિયત સંબંધ રેખાનું સમીકરણ મને પ્રાપ્ત થયું હવે ફ્રેન્ડ્સ દાખલામાં આગળ જોશું કે હવે આપણે આગળ શું મેળવવાનું છે પહેલો સ્ટેપ આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવી એટલે કે વાયકેપ મેળવ્યો હવે આપણે શોધવાનું છે કે જ્યારે કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન કરો અને તેની ત્રુટી શોધો ફ્રેન્ડ આ ત્રુટી વિશે સમજવું ખૂબ જરૂરી છે હું તમને એક એક્ઝામ્પલ આપું છું ધારો કે કોઈ એક કાર તમે પંદર વર્ષ ચલાવો છો ધારો કે તમે કોઈ એક કાર પંદર વર્ષ ચલાવો છો અને તમે એવો અંદાજ બાંધો છો કે આ જે પંદર વર્ષ જે હું કાર ચલાવું છું એની પાછળનો મારો મેઇન્ટેન કરવાનો ખર્ચ વાર્ષિક ત્રીસ હજાર આવશે બરાબર સમજજો ફ્રેન્ડ્સ જો કોઈ એક કાર તમે પંદર વર્ષ ચલાવો છો અને તમે પ્રથમથી એવો અંદાજ બાંધો છો કે આની પાછળનો મને કાર ચલાવવાનો ખર્ચ ત્રીસ હજાર રૂપિયા થશે વાર્ષિક ખર્ચ અને જો ખરેખર તમને એનો ખર્ચ બત્રીસ હજાર રૂપિયા થતો હોય એટલે કે બત્રીસ હજાર રૂપિયા જો વાર્ષિક ખર્ચ તમને થયો હોય તો તમે જે અનુમાન બાંધ્યું છે એમાં બે હજાર રૂપિયાની ભૂલ આવી છે એટલે કે તમે અનુમાન બાંધ્યું ત્રીસ હજાર રૂપિયા અને હકીકતમાં ખર્ચ થયો બત્રીસ હજાર રૂપિયાનો તેનો અર્થ એવો થાય કે બે હજાર રૂપિયાની એરર આવી એરર એટલે કે ત્રુટી તમારા અનુમાનમાં બે હજાર રૂપિયાની ભૂલ થઈ આને કહેવાય ત્રુટી હવે આપણે આ દાખલામાં આગળ વધીશું કે જ્યારે કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન મેળવો સૌપ્રથમ તો આપણે અનુમાન મેળવશું અને તેની ત્રુટી શોધો પ્રથમ સ્ટેપ જ્યારે કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન સૌપ્રથમ તો આપણે અનુમાન મેળવીશું આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સમય કેટલા વર્ષ હોય પાંચ વર્ષ આ જે સમય છે આપણા માટે શું છે એક્સ છે તો એક્સ બરાબર કેપ બરાબર એ પ્લસ બી એક્સમાં આપણે એક્સ બરાબર શું મૂકશું પાંચ એક્સ બરાબર પાંચ મૂકતા એ પાંચ વર્ષ કીધું છે એટલા માટે એક્સ બરાબર પાંચ મૂકશું વાય કેપ બરાબર આપણું ત્રણ પોઈન્ટ પાંત્રીસ વત્તા એક એક્સ છે આની અંદર આપણે એક્સની જગ્યાએ આપણે સૌપ્રથમ શું મૂકશું પાંચ તો ત્રણ પ્લસ એક પોઈન્ટ ઓકે આ જે કિંમત આવી એ અનુમાનિત કિંમત આવી એટલે જ્યારે કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે આપણો વાર્ષિક નિભાવ ખર્ચ કેટલો હોવો જોઈએ તેર એટલે તેર હજાર રૂપિયા તેર હજાર રૂપિયા આપણો નિભાવ ખર્ચ હશે હવે આપણે ત્રુટી શોધવાની છે તો ત્રુટી શોધવા માટે શું કરીશું હું અહીં નીચે લખું છું ત્રુટી શોધવા માટે એક્સ બરાબર પાંચ માટે વાયની આપેલ કિંમત આપેલ કિંમત એટલે કે આપણને દાખલામાં જે કિંમત આપી છે તે તો આપણે જોશું કે એક્સ બરાબર પાંચ છે ત્યારે વાય કેટલો આપ્યો છે તો એક્સ બરાબર પાંચ આ છે મારો એક્સ એક્સ બરાબર પાંચ છે ત્યારે વાય બરાબર કેટલો છે તેર એક્સ બરાબર પાંચ માટે વાયની આપેલ કિંમત છે તેર તો હું અહીં લખીશ તેર એ જ રીતે નીચે લખીશ એક્સ બરાબર પાંચ માટે અને ત્યાર પછી લખશું એક્સ બરાબર પાંચ માટે વાયકેપની શોધેલ કિંમત તો શોધેલ કિંમત મેં કેટલી છે તેર એ પણ તેર જ આવી ઇટ્સ ઓકે હવે હું ત્રુટી નું સૂત્ર મૂકીશ ત્રુટી કાઉસમાં ઈ બરાબર વાય માઇનસ વાય કેપ વાય છે મારો તેર માઇનસ વાયકેપ પણ છે મારો તેર તેર માઇનસ તેર એટલે ઝીરો ફ્રેન્ડ સમજજો ત્રુટી મારી વાય માઇનસ વાય કેપ આ ત્રુટીનું સૂત્ર છે ત્રુટી ઈ એટલે વાય માઇનસ વાય કેપ વાય માંથી વાય કેપ માઇનસ કર્યો તેર માઇનસ તેર એટલે ત્રુટી આવી ઝીરો એનો અર્થ એવો થાય કે તમે જે અનુમાન બાંધ્યું છે અને દાખલામાં જે અવલોકિત કિંમત આપી છે દાખલામાં જે વાયની કિંમત આપી છે અને તમે જે અનુમાન બાંધ્યું છે એટલે તમે જે અનુમાનિત કિંમત શોધી છે એમાં કોઈ ફરક નથી એટલે ત્રુટી ઝીરો આવશે ત્રુટી ઝીરો આવશે ફ્રેન્ડ્સ આ તમારો દાખલો ઓવર ફરીથી એક વખત સમજીએ સૌપ્રથમ તો આપણે એક્સ વાય અને એન દર્શાવ્યું કોષ્ટક બનાવ્યું એક્સ બાર વાય બારની કિંમત શોધી નિયત સંબંધાંક બી શોધ્યો અંતઃખંડ એ શોધ્યો અને નિયત સંબંધ રેખા કેપ શોધી ત્યાર પછી તમને એવું પૂછ્યું કે કાર વપરાશનો સમય જો પાંચ વર્ષ હોય ત્યારે નિભાવ ખર્ચનું અનુમાન મેળવો જો અહીં પાંચ વર્ષ આપ્યું છે એટલે આપણે એક્સની જગ્યાએ છ મૂકશું અહીં એટલે વાયકેપના સૂત્રમાં એક્સ બરાબર પાંચ મૂકવાનું અહીં તો પાંચ મૂકતા તમને જે આન્સર આવ્યો તે તેર આવ્યો જો સમજો કે અહીં તમને છ આપ્યું હોત તો તમે એક્સની જગ્યાએ છ મૂકતે સાત આપ્યું હોત તો એક્સની જગ્યાએ સાત મૂકતે જે તમને એક્સ આપવામાં જે એક્સ શોધવા માટે કીધો હોય એક્સ બરાબર જેના માટે વાય શોધવા માટે કીધો હોય તે એક્સ અહીં મૂકો પાંચ વર્ષ માટે શોધવાનું છે તો અહીં આપણે પાંચ મૂકશું એટલે વાય કેપ બરાબર તેર આવ્યો અને અંતમાં આપણે ત્રુટી શોધવાની ત્રુટી માટે બે વસ્તુ આપણને જોઈશે આપણે પાંચ માટે ત્રુટી શોધવાની છે તો સૌ પ્રથમ તો આપણે લખવું એક્સ બરાબર પાંચ માટે વાયની આપેલ કિંમત અને ત્યાર પછી લખવું એક્સ બરાબર પાંચ માટે કેપની શોધેલ કિંમત વાયની આપેલ કિંમત એટલે દાખલામાં એક્સ બરાબર પાંચ માટે વાયની જે કિંમત આપી હોય તે તેર અને શોધેલ કિંમત એટલે તમે એક્સ બરાબર પાંચ મૂકીને તમે જે કિંમત શોધી હોય તે તે પણ આપણી આવી તેર ત્રુટી ઈ બરાબર વાય માઇનસ કેપ તેર માઇનસ તેર બરાબર ઝીરો અહીં આપણો દાખલો ઓવર થાય છે થેન્ક યુ